हेलो स्टूडेंट्स, बीएससी सेम 6603 में जी सोलर नो पॉइंट छे लगभग आपणे ऑफलाइन कम्प्लीट करेलो छे। गई वखते आपणे गया लेक्चर में डिफरेंट्स डेफिनेशन्स जुदी जुदी डेफिनेशन्स जोई थी अने एने समझी थी। क्यारे कोक फेरी एमां एवुं थाय के तमारे બે ભેગી કરીને કે ત્રણ ભેગી કરીને કે પાંચ ભેગી કરીને તમને ચાર કે પાંચ કેવી ભેગી કરી અને તમને એ પૂછતા હોય છે। આ વખતે આપણે જે આ યુનિટનો જે મેઇન પોઈન્ટ છે લગભગ આ કોક ને કોક રીતે પૂછતા જ હોય છે, તો એ આપણે ફરીથી રિપીટ કરીશું। બરાબર, ઓફ ઓનલાઈન નહીં પણ ઓફલાઈન આપણે ભણી ચૂકેલા છે, છતાં પણ સોલરની VI લાક્ષણિકતાઓ, બરાબર, તે કે સોલરની વોલ્ટેજ કરંટની લાક્ષણિકતાઓ અથવા કે VI કેરેક્ટરિસ્ટિક ઓફ અ સોલર સેલ, રાઈટ। લાક્ષણિકતાઓ જ્યારે કે કોઈની પણ આપણે લખીએ તો થોડુંક અહીંયા ભલે નોટ્સમાં આવી રીતે લખ્યું છે, આપણે જુદા જુદા મુદ્દાની રીતે તારવીને લખીએ, એના પોઈન્ટ પાડીને લખીએ તો આપણને વધુ બેનિફિટ મળે છે અને બેનિફિટ મળે તથા તમને ખ્યાલ છે કે આનું શું થાય છે એ ક્વેશ્ચનિંગનું અર્થ સમજ્યા છો એવી રીતે થાય। બરાબર, સૌથી પહેલાં તો કે એનું શું આવે, સિદ્ધાંત, કાર્ય, કાર્ય એટલે વર્કિંગ સિસ્ટમ, પછી એની આઉટપુટ એટલે કે એની સમજૂતી, કાર્ય પદ્ધતિ, કાર્ય અને કાર્ય પદ્ધતિ એ શું કરે છે અને શેનો કરે છે અને આઉટપુટ આપણને શું મળશે અને લાસ્ટમાં શું હોય કે એની એપ્લિકેશન્સ હોય। અહીં આગળ એપ્લિકેશન્સનો યુઝ આપણે આખો જુદી જુદી પોઈન્ટ છે એ જુદા જુદા પદ્ધતિઓ છે એના ઉપર હોય આપણે એ અહીંયા આગળ નહીં લખીએ। ઓકે, સૌથી પહેલાં તો કે એનો સિદ્ધાંત શું છે સોલર સેલનો, કે સૌર ઉર્જાનું શેમાં રૂપાંતર કે છે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, બરાબર, એનો સિદ્ધાંત। આમ જોઈએ મેઇન તો એ જ વાક્ય થાય કે સૌર ઉર્જાનું સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એને સોલર સેલ કહે છે, બરાબર। મેં તમને એ વખતે કહ્યું હતું જ જ્યારે શીખવાડ્યું હતું ત્યારે, સોલર સેલનો એકમ યુનિટ એટલે કે નાનો ભાગ એને શું કહેવાય, PV સેલ કહેવાય છે, બરાબર, અને સોલર સેલ એટલે કે સિરીઝ ઓફ PV સેલ્સ, એટલે PV એટલે ફોટોવોલ્ટાઇક, એટલે કે ફોટોનો આપાત થાય અને એનાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, ઉત્સર્જન થાય એટલે એમાં શું થાય, ઇલેક્ટ્રોન પ્રવાહ વહે, બરાબર, ઇલેક્ટ્રોન પ્રવાહ વહે એટલે શું થઈ જાય, પછી પાછું એમાં કરંટ પાસ થાય એટલે કે તમને વોલ્ટેજ મળે અને એ તમે પણ સ્ટોર કરી શકો છો સોલર સેલ વડે। ઓકે, એટલે સિદ્ધાંત તો કે વિદ્યુત ઉર્જાનું સોલર સેલ ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર થાય છે। વચ્ચે આપણને ખબર છે કે એકદમ જ થોડી સૂર્યનું ઉર્જન કેવી રીતે થાય, કે સૂર્યપ્રકાશ પડે સોલર સેલ પર એમાં કયું ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને એના લીધે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે છે। સોલર સેલ વડે મળતા વોલ્ટેજ, પ્રવાહ, પાવર નીચેની બાબતો પર ધ્યાન રાખે છે। એ કોની કોની ઉપર ધ્યાન રાખે છે, કે સૂર્યપ્રકાશના ગુણધર્મ, તીવ્રતા, તરંગ લંબાઈ, આપાત કોણ વગેરે પર દ્રશ્ય પ્રકાશ મહત્તમ પાવર આપે છે। બીજું છે કે જંકશનનો ગુણધર્મ, તાપમાન, ટર્મિનલ એટલે કે જે ટર્મિનલ હોય એના પર પણ આધાર રાખે છે અને બાહ્ય અવરોધ પર પણ આધાર રાખે છે, એટલે કે અહીંયા જે ટર્મિનલ્સ છે એના ઉપર જે તમે જોઈન્ટ કરો છો એના પર પણ આધાર રાખે છે કે શેનો જોઈન્ટ કર્યો છે એવી રીતે।
ફરીથી એ કોની આધાર રાખવા આધાર રાખે છે તે કે સૂર્યપ્રકાશનો ગુણધર્મ હોય. સૂર્યપ્રકાશનો કયો ગુણધર્મ હોય તો કે દિવસે હોય, બપોરે હોય, રાત્રે હોય, દરેક વખતે, રાત્રે તો હોય નહીં બરાબર, સાંજ સુધી, એટલે કે સવારે અને બપોરે સૂર્યપ્રકાશ મહત્તમ બપોરે મળે, સવારે થોડોક ઓછો મળે, પછી એની દિશા પર ધ્યાન રાખવું પડે, પછી કે ઉનાળામાં વધુ ઊર્જા મળે, જ્યારે શિયાળામાં તમને ઓછી ઊર્જા મળે વગેરે, એના ગુણધર્મો છે બરાબર. એ તીવ્રતા એટલે એટલે તીવ્રતા એ થઈ કે સવારે ઓછો મળે, બપોરે કેવો મળે, મેક્સિમમ મળે, એ તીવ્રતા. અને આપાત તરંગ લંબાઈ એટલે કે એ જે પ્રમાણમાં અહીંયા આગળ આપાત થાય એની તરંગ લંબાઈ ઉપર પણ આધાર રાખે છે. અને આપાત કોણ એટલે કે સૂર્યની જે દિશા હોય એના ખૂણાને રિલેટેડ તમારે એ સૂર્યનું કેન્દ્રીકરણ મૂકવું પડે બરાબર, તો પછી મહત્તમ પ્રકાશ મળે આપણને. પછી જંક્શનના ગુણધર્મો મેં હમણાં જ કીધું કે અહીંયા આગળ અને અહીંયા આગળ તમે જોઈન કરો ત્યારે એ જંક્શનનો ગુણધર્મ પર આધાર રાખે છે, તાપમાન અને ટર્મિનલ હદ પર રાખે છે, અને અવરોધ ઉપર આધાર રાખે છે બરાબર. આપણે લગભગ બધાએ સોલરનો પ્રેક્ટિકલ કર્યો છે. અવરોધનું વેરિએશન ગોળ જે ટર્મિનલ હતું એ ટર્મિનલનું વેરિએશન કરી અને આપણે જુદા જુદા વોલ્ટેજ અને કરંટ માપતા હતા બરાબર. એમાં આપણને આરની વેલ્યુ ખબર નહોતી, પણ એટલું ખ્યાલ આવે મેક્સિમમથી મિનિમમ થતું હતું બરાબર. અવરોધનું મૂલ્ય એ જ અહીંયા ઘડી કહીએ છીએ કે વી આઈ એટલે કે આ ડીસી વોલ્ટેજ છે, વી અને આઈ લાક્ષણિકતાઓની મદદથી જે તે સંદર્ભ માટે સોલર સેલનો દર નક્કી કરાયો છે. મહત્તમ સૂર્યપ્રકાશ મળતો હોય તે દરમિયાન પીવી સેલની સર્કિટમાં આપેલા સીધા જ વોલ્ટેજ પ્રવાહ એટલે વી અને આઈ એ દર્શાવીએ છીએ. હવે આપણે પહેલાં તો આકૃતિ દર્શાવીશું કે પીવી એ ફોટોવોલ્ટાઇક સેલ અહીંયા આગળ પીએન તરીકે દર્શાવ્યો છે. પહેલાં શું આવ્યું જો, પહેલાં આવ્યું સિદ્ધાંત, પછી કોના પર શેના પર આધાર રાખે છે, ત્રીજું આવશે પરિપથ. હવે પરિપથની સમજૂતી ખાલી બરાબર, પરિપથની સમજૂતીમાં કે પીએન જંકશન એટલે કે ફોટોવોલ્ટાઇક સેલ છે તેના પર પ્રકાશ આપાત કરવામાં આવે છે, એરો દર્શાવ્યા છે. વોલ્ટ મીટર હંમેશા કેવું હોય, સમાંતર જોડાણ હોય અને મિલીમીટર એ શ્રેણીમાં જોડાણ હોય બરાબર. એટલે કે વોલ્ટ મીટરને સમાંતર થોડુંક આડું મૂક્યું છે કારણ કે સૂર્યપ્રકાશ આપાત થાય એટલા માટે, બાકી તમે અહીંથી આમ સીધું દોરી શકો છો અને થોડુંક જુદું પણ પડી શકે એટલા માટે. એટલે પીવીને પીવી ફોટોવોલ્ટાઇક સેલને સમાંતર વોલ્ટેજ વોલ્ટ મીટર જોડવામાં આવે છે, એને પછી શ્રેણીમાં અવરોધ અને કરંટ મીટર પ્રવાહ મીટરને જોડવામાં આવે છે. હવે તમને આ સર્કિટનું વાત થઈ, હવે એમાં એક વસ્તુ કહીશ કે વોલ્ટ મીટરને સમાંતર કેમ જોડવામાં આવે છે તેનો ઇન્ટરનલ અવરોધ એટલે કે વોલ્ટ મીટરનો અંદરનો અવરોધ મહત્તમ હોય છે, એટલે એને શ્રેણીમાં સમાંતર જોડ કરવામાં આવે છે. મિલીમીટરનો અવરોધ આંતરિક અવરોધ એ ન્યૂનતમ હોય એને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ ન્યૂનતમ છે એટલે અહીંયા આગળ અવરોધ જોડવામાં આવે છે. એટલે હવે પછી શું કરીશું, હવે આ ત્રણ પોઈન્ટ થઈ ગયા પછી એનું કાર્ય પદ્ધતિ પીવી સેલનું કે ફોટોવોલ્ટેક સેલ પર સૂર્યના પ્રકાશના કિરણો મહત્તમ આવે તેવી રીતે ગોઠવવામાં આવે છે. અને આરનું મૂલ્ય બદલી અવરોધનું મૂલ્ય બદલી અને જુદા જુદા આર માટે વોલ્ટ મીટર અને કરંટ મીટરના રીડિંગ અથવા અવલોકનો લેવામાં આવે છે બરાબર. એનું કાર્ય એટલે સર્કિટનું પરિપથનું કાર્ય કેવી રીતે કરે છે, એટલે આ ત્રણ પોઈન્ટ મેઇન છે. ફરીથી સિદ્ધાંત, આધાર, પછી સર્કિટ અને સર્કિટને પરિપથની સમજૂતી. હવે એનું આઉટપુટ માટે
આઉટપુટ માટે કે આપણે માઇન્ડમાં આ આલેખ અને આ આલેખ બંને રાખવા પડે. અહીંયા આગળ ડીસી વોલ્ટેજ છે મિલી વોલ્ટમાં, અહીંયા ડીસી કરંટ છે મિલી એમ્પિયરમાં. એક્ઝામમાં આ વેલ્યુઝ નહીં લખો તો પણ ચાલે, પણ આલેખ તમારે અહીંથી આવી તે ની પોઈન્ટથી અહીંથી આવી તે આવવો જોઈએ. પછી એરો બતાવીને અહીંયા શું લખવાનું, ISC શોર્ટ સર્કિટ કરંટ, બરાબર. અહીંયા VOC લખવાનું આવી તે, અને R = 0 શોર્ટ સર્કિટ એ વખતે. એટલે અહીંયા આગળ વોલ્ટેજની જગ્યાએ હું R લખું તો પણ એનો આલેખ આવવો જ આવશે, બરાબર. તેવી જ રીતે અહીંયા આગળ વોલ્ટેજની જગ્યાએ હું R લખું તો પણ એનો આલેખ આવી તે જ આપણને મળશે. અહીંયા પણ આપણે આઉટપુટ પાવર છે એની વેલ્યુ લખવાની જરૂર નથી, પણ આઉટપુટ પાવર જે છે અને અહીંયા આગળ ડીસી વોલ્ટેજ, વોલ્ટેજની જગ્યાએ રેઝિસ્ટર તમે લખી શકો છો અવરોધનું વેલ્યુ, બરાબર. હવે પહેલું આકૃતિ આપણે અહીંયા આગળ ગ્રાફ આલેખ એકની જગ્યાએ આપણે આકૃતિ કહીએ, વોટ એવર જે તમારે જે લખવું હોય તો. એટલે અહીંયા આગળ એવી રીતે લખવાનું, જ્યારે સૂર્યનો પ્રકાશ આપાત કરી અવરોધનું મૂલ્ય વધારતા જઈએ, એટલે કે આનું મૂલ્ય જ્યારે 0 હશે, 0 હશે, વોલ્ટેજ 0 હશે, એ વખતે કરંટ કેવો હશે, મેક્સિમમ હશે, બરાબર. અને જ્યારે મેક્સિમમ કરંટ હશે એ વખતે S પોઈન્ટ કહીએ છીએ, અને એ વખતે કરંટ મેક્સિમમ, વોલ્ટેજ ઓછો, અવરોધ મિનિમમ અથવા 0, તો એને શું કહેવાય, ISC. SC મીન્સ શોર્ટ સર્કિટ, બરાબર. અને કરંટ છે માટે ISC. જ્યારે અવરોધનું મૂલ્ય 0, વોલ્ટેજનું મૂલ્ય 0 હશે, ત્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ હશે, જેને શોર્ટ સર્કિટ કરંટ કહે છે. પછી જેમ અવરોધનું મૂલ્ય વધારતા જઈશું તેમ તેમ કરંટનું મૂલ્યમાં ધીરે ધીરે ઓછા પ્રમાણમાં ફેરફાર જોવા મળશે, ઘટાડો જોવા મળશે, અને વોલ્ટેજનું મૂલ્ય વધશે. પછી કોઈ કંઈક મૂલ્ય પછી એટલે એકદમ ઘટાડો થાય છે, બરાબર. એટલે કે જેમ જેમ વોલ્ટેજનું મૂલ્ય અથવા તો કે અવરોધનું મૂલ્ય વધારતા જઈએ તેમ તેમ એકદમ કરંટનું મૂલ્ય, પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય છે, બરાબર. અને જે એક પોઈન્ટથી જે ઘટે છે એને ની પોઈન્ટ કહે છે. ની પોઈન્ટ એટલે કે ની એટલે કે ગુજરાતીમાં કહેવાય ઘૂંટણ. એ ઘૂંટણ જે આકાર હોય એવી તે જે હોય છે માટે એને ની પોઈન્ટ તરીકે અહીંયા આગળ ઓળખ્યું છે, બરાબર. હવે એ ની પોઈન્ટ પછી જેમ વોલ્ટેજ વધતા જશે, રેઝિસ્ટર વધતા જશે, વોલ્ટેજમાં મૂલ્યમાં બહુ ફેરફાર નહીં જોવે, પણ કરંટનો એકદમ ઘટાડો જોવા મળશે, બરાબર. અને કરંટનો એકદમ ઘટાડો જોવા મળશે, બરાબર. અને જ્યારે પણ એટલે કે જ્યારે આરનું મૂલ્ય ઇન્ફિનિટી એટલે કે મેક્સિમમ હશે, ઓપન સર્કિટ જે કહેવાય, એ વખતે કરંટનું મૂલ્ય શું હશે, 0 હશે, અને વોલ્ટેજનું મૂલ્ય કેવું હશે, મહત્તમ હશે. અને જ્યારે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય તો એને શું કહેવાય, ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવાય છે, બરાબર. એટલે ઓપન સર્કિટ વોલ્ટેજ, ઓકે. એટલે જ્યારે પણ સોલરની લાક્ષણિકતાનો આપણે વાત કરતા હોઈએ ત્યારે ત્રણ પોઈન્ટનો ઉલ્લેખ હંમેશા કરવાનો. આ વસ્તુ શું છે કે એનું તારણ, બરાબર, કે સોલર સેલની લાક્ષણિકતાની આઉટપુટની વિશે આપણે આ વાત કરીએ છીએ, બરાબર. ફરીથી કે જ્યારે પણ ડીસી વોલ્ટેજ અથવા રેઝિસ્ટરનું મૂલ્ય જેમ વધારતા જઈએ છે તેમ કરંટનું પહેલાં મેક્સિમમ મળે છે અને પછી ધીરે ધીરે ઓછો ફેરફારમાં ઘટાડો થાય છે, કોઈ એક પોઈન્ટે એ એકદમ પ્રવાહનું મૂલ્ય ઘટે છે અને એ વખતે વોલ્ટેજ કેવો થાય છે, મેક્સિમમ થાય છે, એને ઓપન સર્કિટ વોલ્ટેજ કહીએ છીએ, બરાબર. હવે
આપણને બધાને ખબર છે કે પાવર એટલે શું. પાવર એટલે કરંટ અને વોલ્ટ મીટરનો ગુણાકાર થાય, બરાબર. તો એ કરંટ અને વોલ્ટ મીટરનો ગુણાકાર કરીએ તો જ્યારે પણ અહીંથી આ કે પોઈન્ટે મહત્તમ બને, અહીંયા આગળ કરંટ ઘટે છે તો ઘટે છે અને વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ છે, એટલે અહીંથી આ પોઈન્ટ કેવું છે, એકદમ નીચું થઈ જાય છે, બરાબર. એટલે આપણને રીડિંગ પણ એવા મળે છે, બરાબર. આપણી કોલેજમાં જે આપણે વાપરીએ છીએ સોલર સેલમાં, એમાં આપણને આ પોઈન્ટ નથી ખબર પડતી કે આ નહીં પડતી. કેમ કે એમાં રેઝિસ્ટરનું મૂલ્ય ઓલરેડી અંદર આવી જાય છે. એટલે શું કરવાનું કે અહીંયા સુધી મળ્યા હોય તો અહીંથી લંબાઈ દેવાનું, અહીંયા સુધી પોઈન્ટ મળ્યા હોય તો અહીંયા લંબાઈ દેવાનું, બરાબર. હવે આઉટપુટ પાવરનો આલેખ બે પ્રમાણે મેં તમને કીધું હતું કે ડીસી વોલ્ટેજની જગ્યાએ તમે અવરોધનું મૂલ્ય પણ માઇન્ડમાં રાખી શકો છો, બરાબર. એમાં તમે કહી શકો જેમ આરનું મૂલ્ય ઝીરો હોય એ વખતે ડીસી વોલ્ટેજ મિનિમમ હોય છે, અને આઉટપુટ હવે શું કોની વાત કરવાની, આઉટપુટ પાવરની. એટલે કે જેમ જેમ વોલ્ટેજ વધારતા જઈએ, એટલે કે અવરોધનું મૂલ્ય વધારતા જઈએ, એમ પાવરમાં વધારો થતો જોવા મળે છે. પણ કોઈ એક વોલ્ટેજનું મૂલ્ય એટલે કે અવરોધના મૂલ્યએ એવું થાય છે કે ત્યાંથી એ વોલ્ટેજના મૂલ્યમાં થોડોક વધારો તો થાય છે, પણ અવરોધનું મૂલ્યમાં થોડો વધારો થાય છે, પણ પાવરમાં કેવો થાય છે, એકદમ ઘટાડો જોવા મળે છે પાવરમાં. અને આ જે પોઈન્ટથી આપણને આવું જોવા મળે છે એને શું કહેવાય, ની પોઈન્ટ, બરાબર. એટલે કે ની પોઈન્ટે અહીંયા આગળ પાવર કેવો હોય, આઉટપુટ પાવર મેક્સિમમ હોય. જેમ અહીંયા આગળ અને આ ગ્રાફ આપણે કમ્પેર કરીએ તો અહીંયા આગળ આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો વખતે પાવર ઝીરો છે, તો એ વખતે કયું હશે, તો કે શોર્ટ સર્કિટ કરંટ હશે, બરાબર. આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો વખતે આર ઝીરો થાય, વોલ્ટેજ ઝીરો થાય માટે પાવર ઝીરો થાય છે, પણ કરંટ કેવો થશે, મેક્સિમમ થશે, બરાબર. એટલે કરંટ મેક્સિમમ હોય પણ બંને વોલ્ટેજ ઝીરો હોય, એટલે અહીંયા આગળ ઝીરો થાય. પછી જેમ જેમ વધારીએ છીએ વોલ્ટેજ તો એવી રીતે આપણને આ રીતે આપણને મળે છે, બરાબર. એટલે કે આ ISC અહીંયા આગળ પોઈન્ટ કહેવાય. પછી જે ની પોઈન્ટ હોય, જે પોઈન્ટ પછી એકદમ વોલ્ટેજમાં શું, વોલ્ટેજમાં આંશિક ફેરફાર પણ કરંટમાં એકદમ ઘટાડો જોવા મળે, એ જ ની પોઈન્ટ અહીંયા આગળ આપણને મળે છે. એ પાવર આઉટપુટ પાવર પરથી તમે મેળવી શકો. પછી ની પોઈન્ટથી એકદમ ઘટી જાય છે, બરાબર. અને ઘટી જાય છે તો આ કયું થયું, આ પોઈન્ટ એટલે કે VOC જ થયું, એટલે કે કરંટ અહીંયા આગળ શું થશે, ઝીરો થશે, પણ આઉટપુટ ઓપન સર્કિટ અહીંયા આગળ રચાશે. એટલે તમે અહીંયા આગળ શું લખી શકો, VOC પણ લખી શકો છો, ઓકે. અહીંયા ISC, અહીંયા VOC થાય છે, ઓકે. એ જ વસ્તુ અહીંયા આગળ મેં અહીંયા આપણે લખી હતી, બરાબર. અચ્છા, એ પછી છે સોલર સેલની VI લાક્ષણિકતા. ત્રણ મહત્વના પોઈન્ટ છે, ઓપન સર્કિટ O, ની પોઈન્ટ K અને શોર્ટ સર્કિટ S. સમક્ષિતિજ પ્રવાહનો વક્ર KS ઓપરેટિંગ રેન્જ છે, બરાબર. અને પાવર સોલર સેલનો પાવર અને સોલર PV પેનલ એના વિશે વાત કરીએ કે પાવર એટલે શું થાય, કે સોલર સેલ દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ PC જે પ્રમાણે લખાય, એટલે કે PC ઇઝ ઇક્વલ ટુ VC ઇન્ટુ IC આપણને ખબર છે, એ વોટ, બરાબર. એટલે બહુ વચનમાં લખ્યું છે એટલે વોટ્સ લખ્યું છે. અને PC એટલે કે એક સોલરનો પાવર છે, VC એ સોલર સેલનો ટર્મિનલનો વોલ્ટેજ છે, IC એટલે કે સોલર સેલ વડે મળતો પ્રવાહ છે. જ્યારે પણ PV સેલ પર પૂર્ણ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે PV સેલ દ્વારા મળતો પાવર PC ઇઝ ઇક્વલ ટુ VC ઇન્ટુ IC થાય. આ પાવરનું મૂલ્ય VC IC પર જુદા જુદા ઓપરેટિંગ
વોલ્ટેજ માટે જુદું જુદું હોય છે. પીવી સેલના ઓપરેટિંગ પોઈન્ટ લોડ અવરોધ આર પર આધાર રાખે છે. ઓપરેટિંગ પોઈન્ટ ઓ આગળ પીસી શૂન્ય, બરાબર, ઓ આગળ એટલે કે કયું થશે કે જ્યાં આગળ શોર્ટ સર્કિટ હતી ત્યાં, અને ઓપન સર્કિટ હતી ત્યાં, અને શોર્ટ સર્કિટ વખતની પોઈન્ટ વખતે એસ આગળ પીસીનું મૂલ્ય શૂન્ય થાય છે, અને ની પોઈન્ટ કે આગળ પીસી મહત્તમ છે. ની પોઈન્ટ કે અને શોર્ટ સર્કિટ પોઈન્ટ એસ વચ્ચે પ્રવાહ આઈસી જેટલો અચળ હોવાને કારણે ની પોઈન્ટથી એસ તરફ જતાં પાવર ઘટતો જાય છે, કારણ કે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જાય છે. આથી કોઈપણ પીવી સેલ પર મહત્તમ પ્રકાશ આપાત થવો જોઈએ, જેથી કરીને ની પોઈન્ટ કે પર મહત્તમ પાવર મળે અને તેની કાર્યક્ષમતા વધુ મળે. ઓકે, ફરીથી આપણે સેજ નોટ કરી દઈએ. આ જે છે ટોપિક્સ, એ ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે. મેં જ્યારે ભણાવ્યો હતો ઓફલાઈન ત્યારે પણ તમને વાત કરી હતી કે આનું તમે વારે ઘડીએ તમે સ્ટડી કરજો, કારણ કે આ એક નહીં તો બીજે રીતે પૂછાતું જ હોય છે. ઓકે, સોલર સેલ વી આઈ લાક્ષણિકતાઓ. સોલર સેલ વડે મળતા વોલ્ટેજ, પ્રવાહ અને પાવર નીચેની બાબતો પર આધાર રાખે છે. સૂર્યપ્રકાશના ગુણધર્મ, તીવ્રતા, તરંગ લંબાઈ, આપાત કોણ વગેરે પર દ્રશ્ય પ્રકાશ મહત્તમ પાવર આપે છે, બરાબર. જંકશનના ગુણધર્મ, તાપમાન ટર્મિનલ પર વધારે હોય છે અને બાહ્ય અવરોધ પર પણ આધાર રાખે છે. આ ત્રણ ફેક્ટરો ઉપર, જુદી જુદી બાબતો પર સોલરનો આધાર રાખે છે. સિદ્ધાંત શું છે? સોલરનો સિદ્ધાંત છે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે, બરાબર. સિદ્ધાંત એટલે આમ લાંબુ વિચારીએ તો સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જાના, ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અહીં વી આઈ લાક્ષણિકતાઓની મદદથી અને જે તે સંદર્ભ શરત માટે સોલર સેલના દરો નક્કી કરાય છે. મહત્તમ સૂર્યપ્રકાશ મળતો હોય તે દરમિયાન પીવી સેલ સર્કિટમાં આપેલા સીધા જ વોલ્ટેજ, પ્રવાહ વી અને આઈ પર છે, બરાબર. જે વાત કરી હતી એ પ્રમાણે આ શું છે? પીવી સેલ છે. પીવી સેલને આડો એટલે કર્યો છે કે અહીંયા ઘડી કે આપણે કે એની લાક્ષણિકતામાં શું થાય છે, અહીંયા ઘડી લાક્ષણિકતામાં ફેરફાર જણાય છે અને આ એને લીધે થઈને વોલ્ટ મીટર એનું સમાંતર જોડાણ છે અને કરંટ મીટરનું એનું કેવું થાય, શ્રેણીમાં જોડાણ હોય છે કે આરની સાથે. આની સાથે અને આ આલેખો અહીંયા આગળ દર્શાવ્યા છે, બરાબર. આલેખો દર્શાવ્યા છે તે આલેખોના મુજબ આપણે અહીંયા આગળ લખ્યું છે આકૃતિ એ ટેસ્ટ કન્ડિશન રજૂ કરે છે. આકૃતિ બી સીતો નથી દોરી, એટલે કે આ એ એની ટેસ્ટ કન્ડિશન છે, આ બી છે અને સી એની વ્યવસાયિક મળતા સોલર સેલની વી આઈ લાક્ષણિકતા આપે છે. એ કોનો છે? 1992 વખતનો છે. જ્યારે બાહ્ય અવરોધ આર ઘણો મોટો હોય છે એટલે કે મેગા હોય ત્યારે
આ શરતને ઓપન સર્કિટ કહેવામાં આવે છે. સોલર સેલના ઓપન સર્કિટ વોલ્ટેજ VOC આશરે 0.5 VDC હોય છે. તે PV સેલ પાસેના મહત્તમ વોલ્ટેજ છે. ઓપન સર્કિટ પ્રવાહ શૂન્ય હોય છે. બાહ્ય અવરોધ એ આરની કિંમત ખૂબ જ મોટી મેગા ઓમ્સના રેન્જમાં કે અનંત હોય છે. બાહ્ય અવરોધ આરને ક્રમશઃ ઘટાડી ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ પ્રવાહ આઈના અવલોકનને લેવામાં આવે છે, જે પ્રમાણેની આકૃતિ B અને સીમાં દર્શાવ્યા મુજબ PV સેલની VI લાક્ષણિકતાઓ આપે છે. બરાબર, PVની આ લાક્ષણિકતા આપે છે. જેમ કે બાહ્ય અવરોધની ઊંચી કિંમતથી નીચી કિંમત તરફ ઘટાડવામાં આવે તો ટર્મિનલનો વોલ્ટેજ ઘટે છે અને પ્રવાહ વધે છે. આ આકરા ઢાળવાળી લાક્ષણિકતાને ઓકે મળે છે. ઓ એટલે કે આ જે છે લાક્ષણિકતાઓ છે ને, ઓકે આપણને મળે છે. ઓકે મીન્સ કે ઓલ ક્લિયર નહીં, પણ ઓકે પોઈન્ટ છે, રાઈટ. ની પોઈન્ટ K પર લાક્ષણિક વક્ર KS જેવો સમક્ષથી જ બની જાય છે. અહીંથી આ કેવો બની જાય, સમક્ષ એટલે એક સરખો બની જાય છે. બરાબર, જ્યારે બાહ્ય પરિપથને શોર્ટ સર્કિટ R=0 કરવામાં આવે ત્યારે ISC શોર્ટ સર્કિટ પ્રવાહ મળે છે. આ શોર્ટ સર્કિટની સ્થિતિમાં R=0 હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ શૂન્ય થાય છે. આ વખતે સોલર સેલ દ્વારા મહત્તમ વીજ પ્રવાહ ISC પ્રાપ્ત થાય છે. અહીંયા ની પોઈન્ટ અને શોર્ટ સર્કિટ પોઈન્ટ વચ્ચે પ્રવાહ વક્ર સમક્ષિતિ જ હોવાને કારણે લગભગ શોર્ટ સર્કિટ સ્થિતિમાં મળતા મહત્તમ પ્રવાહનો સતત સ્ત્રોત સોલર સેલ દ્વારા મળે છે. અહીંયા ફરીથી, અહીંયા ની પોઈન્ટ અને શોર્ટ સર્કિટ પોઈન્ટ વચ્ચે પ્રવાહ વક્ર સમક્ષિતિ જ હોવાને કારણે લગભગ શોર્ટ સર્કિટ સ્થિતિમાં મળતા મહત્તમ પ્રવાહનો સતત સ્ત્રોત સોલર સેલ દ્વારા મળે છે. અહીંયા ની પોઈન્ટ K શોર્ટ સર્કિટ પોઈન્ટ S વચ્ચે IC જેટલું અચળ મળતો હોવાથી કારણે સોલર સેલનો ઓપરેટિંગ પોઈન્ટ VC = ICR થાય છે, જ્યાં R એ બાહ્ય પરિપથનો અવરોધ છે. સોલર સેલની VI લાક્ષણિકતા ઉપર ત્રણ મહત્વનો પોઈન્ટ છે. ઓપન સર્કિટ પોઈન્ટ O, ની પોઈન્ટ K, શોર્ટ સર્કિટ પોઈન્ટ S. સમક્ષિતિજ પ્રવાહ ભાગ વક્ર KS ઓપરેટિંગ રેન્જ છે. બરાબર, સોલર સેલનો પાવર સોલર PV પેનલ માટે કેટલું એ પૂછે, તો એના માટે આટલું જ તમારે લખવાનું રહેશે. સોલર સેલ દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ PC = VC × IC વોટ. PC છે એક સેલનો પાવર છે. VC = સેલના ટર્મિનલ પર વોલ્ટેજ છે. IC સોલર સેલ વડે મળતો પ્રવાહ છે, પાવર છે માટે વોટ્સમાં છે. VC છે એ વોલ્ટમાં છે અને IC છે એ એમ્પિયરમાં છે. જ્યારે PV સેલ પર પૂર્ણ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે PV સેલ દ્વારા મળતો પાવર PC = VC × IC થાય. આ પાવરનું મૂલ્ય VC IC વક્ર પર જુદા જુદા ઓપરેટિંગ વોલ્ટેજ માટે જુદું જુદું હોય છે. એટલે VC વક્ર પર દરેક પોઈન્ટ પર જુદું જુદું હોય છે, એ તો તમે જોયું જ. કારણ કે કેવું છે, આમ સ્ટ્રેટ છે, પછી ની પોઈન્ટ છે અને પછી નીચે આવે છે. એટલે VC નું મૂલ્ય દરેક માટે
જુદું જુદું હોય છે. પીવી સેલનો ઓપરેટિંગ પોઈન્ટ લોડ અવરોધ આર પર આધાર રાખે છે. આર પર આધાર રાખે છે તો આપણે જોયું ઓપન સર્કિટ પોઈન્ટ ઓ આગળ પીસી શૂન્ય થાય છે અને શોર્ટ સર્કિટ પોઈન્ટ આગળ એસ આગળ પણ પીસી શૂન્ય થાય છે. બરાબર, ની પોઈન્ટ કે અને શોર્ટ સર્કિટ એસ વચ્ચે જે પ્રવાહ આઈસી જેટલો અચળ રહેતો હોવાને કારણે ની પોઈન્ટથી એસ તરફ જતાં પાવર ઘટતો જાય છે, કારણ કે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જાય છે. આથી કોઈપણ પીવી સેલ પર મહત્તમ પ્રકાશ આપાત થવો જોઈએ જેથી કરી ની પોઈન્ટ પર મહત્તમ પાવર મળે અને જેથી તેની કાર્યક્ષમતા વધુ હોય છે. ઓકે, અહીંયા ઘડી પીવી સેલનું આપણે સમજણ પડી. મેં તમને પહેલાંય કીધું હતું કે આને કેટલા પોઈન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, કે પીવી સેલની લાક્ષણિકતામાં અથવા તો ફોટોવોલ્ટાઇકની સેલની લાક્ષણિકતા કે સોલર સેલની લાક્ષણિકતાઓમાં આપણે વર્ણવવાનું, કે પહેલાં તો કે એનો સિદ્ધાંત શું છે, તો કે સૌર ઊર્જાનો વિદ્યુત સિદ્ધાંત લખવાનો, પછી શું લખશો કે તેની શેની ઉપર આધાર રાખે છે, સૌર ઊર્જાનો વડે મળતા પાવર અને એ પોઈન્ટ લખવાનો, પછી એને આ પોઈન્ટ લખવાનો, ત્રણે ત્રણ પોઈન્ટ લખવાનું, પછી શું લખવાનું તમારે કે આ એની પરિપથ છે. બરાબર, પરિપથ પછી અહીંયા આગળ એક વસ્તુ જે નથી લખ્યું એ તમે જાતે ઉમેરી શકો છો કે ફોટોવોલ્ટાઇક સેલને સમાંતર વોલ્ટનું વોલ્ટમીટરનું જોડાણ થાય છે અને એની શ્રેણીમાં કરંટ મીટર અને અવરોધનું શ્રેણીમાં જોડાણ હોય છે. પછી તમારે શું લખવાનું કે એની કાર્યપદ્ધતિ, અને કે સૂર્યપ્રકાશ મહત્તમ આપાત થાય પીવી સેલમાં તે પ્રમાણે ગોઠવવામાં આવે છે, અને એ વખતે જ્યારે અવરોધનું મૂલ્ય શૂન્યથી શરૂ કરીને અને આનું મૂલ્ય કેટલા સુધી હોય છે, મેગા ઓહ્મ સુધી હોય છે, એટલે ત્યાં સુધી મહત્તમ થાય આનું મૂલ્ય દરેક વખતે વોલ્ટમીટરનું અને કરંટ મીટરનું માપ લઈએ છીએ અને જે પરિણામ મળે છે એનું અહીંયા આગળ આર વેરિયેબલ છે એટલે એ કાર્યપદ્ધતિથી અને પરિણામનું જ્યારે વોલ્ટમીટર કરંટ મીટરનું આલેખ અને ગણતરી કરીએ છીએ પાવરની, આઉટપુટ પાવર એટલે કરંટ અને વોલ્ટમીટરનો ગુણાકાર અને એના ઉપરથી જે આપણને આલેખ મળે છે એ બી અને સી છે. બરાબર, પછી ત્રીજો પોઈન્ટ શું લખવાનું અને આલેખને વિશે લખવાનું તમારે, પછી લખવાનું કે આ લાક્ષણિકતામાં ત્રણ પોઈન્ટ મહત્તમમાં છે, તો કે આઈએસસી એટલે શોર્ટ સર્કિટ, આર ઝીરો હોય, કરંટ મહત્તમ હોય, વોલ્ટેજ શૂન્ય હોય. બરાબર, અને એ વખતે આઉટપુટ કરંટ વોલ્ટ પાવર પણ મિનિમમ હોય છે. પછી બીજો પોઈન્ટ આવશે ની પોઈન્ટ, આ સમક્ષિતિ જ જેવું છે એટલે કે લગભગ સરખું જ હોય છે, થોડુંક નીચે ઘટે છે પણ સમક્ષિતિ જ જેવું છે. આ જે ની પોઈન્ટ છે, ની પોઈન્ટ વખતે શું હોય એ પછી એકદમ કરંટમાં ઘટાડો જોવા મળે છે વોલ્ટેજમાં જેમ વધારો થયો, એ પોઈન્ટ અહીંયા આગળ ની પોઈન્ટ એટલે કે મહત્તમ આઉટપુટ પાવર અને એના પછી એકદમ ઘટાડો જોવા મળે છે આઉટપુટ પાવરનો. બરાબર, અને એટલે એ પોઈન્ટ લખવાનું એટલે કે જ્યાં આગળ જેમ સૂર્યપ્રકાશ વધશે એમ ની પોઈન્ટનું જે છે એનું વેરિએશન જોવા મળશે, એટલે કે ની પોઈન્ટ એટલે આઉટપુટ પાવર મહત્તમ મળશે. બરાબર, અને પછી શું લખવાનું, જ્યારે આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે મહત્તમ હશે તો એટલે કે ઓપન સર્કિટ બને છે, આર મહત્તમ વખતે ઓપન સર્કિટ અને વોલ્ટેજ મહત્તમ, આર ઇન્ફાઇનાઇટ એટલે કે મહત્તમ, કરંટ કેવો હશે મિનિમમ હશે એટલે કે પાવર કેવું થાય છે, પાવર બે વખતે કેવું થાય છે મિનિમમ થાય છે, એક વખત અહીંયા આગળ આઈએસસી વખતે આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો વખતે અને બીજી વખત ક્યાં બને કે આર ઇન્ફિનિટ વખતે ઝીરો બને છે, અને એ બે વચ્ચે જ જે પોઈન્ટ આપણને મેક્સિમમ મળે છે એને ની પોઈન્ટ એ વખતે મળે છે. ઓકે,
પછી અહીંયા આગળ આપણે જણાવ્યું કે ની પોઈન્ટ, આપણે ધારો કે વિચાર્યું હોય ની પોઈન્ટ કોની કોનીથી બદલાશે, તો કે સૂર્યપ્રકાશ મેક્સિમમ આપણને એલોટ મળશે જે પ્રમાણે, એટલે કે આપણે વિચારી શકીએ કે ઉનાળામાં આ ની પોઈન્ટ સિઝન પ્રમાણે સૂર્યના ગુણધર્મ પ્રમાણે બદલાશે. બરાબર, આ તો ઝીરોના આ ઝીરો હોય, એ ની પણ મેક્સિમમ ક્યારે ઉનાળામાં, ભર ઉનાળામાં બપોરે આપણને અહીંયા મેક્સિમમ, એટલે કે એના પ્રમાણે એનું વેરિએશન આપણને જોવા મળશે ની પોઈન્ટ. રાઈટ, એ વસ્તુ આપણે અહીંયા આગળ જણાવી છે. ઓકે, આ તો આપણે ભણી ગયેલા છે પણ અહીંયા આગળ આપણે ઓનલાઈન કરવું પડે છે, એટલે મેં ઓનલાઈન મૂક્યું છે. બરાબર, અને કોઈ પણ ક્વેરી કે એ હોય તે આપ તમે લોકો મને કહી શકો છો. ઓકે, વિશ યુ હેવ અ નાઇસ ડે, મળીએ નેક્સ્ટ ટાઈમ.